નમસ્કાર મિત્રો માર્કેટ યાર્ડ હળવદની આજે ચૂંટણી જે છે તે ચૂંટણીના ફોર્મ ભરાઈ રહ્યા છે અને સવારથી અત્યાર સુધીમાં ઓગણીસ જે ઉમેદવાર છે ઓગણીસ ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે જોકે ખેડૂત જે પેનલ છે ખેડૂતની જે દસ બેઠકો છે તેની સાથે વેપારી પેનલની ચાર બેઠકો છે આ ચૌદ બેઠકોમાં અત્યાર સુધીમાં ઓગણીસ ફોર્મ ભરાયા છે આજે ત્રણ વાગ્યા સુધીમાં ઓગણીસ ફોર્મ ભરાયા છે ખેડૂત વિભાગની જે દસ બેઠકો છે ખેડૂતની જે પેનલ છે એની દસ બેઠકો છે એમાં ઓગણીસ ફોર્મ ભરાયા છે વેપારી પેનલમાં હજી સુધી ત્રણ વાગ્યા સુધી કોઈ ફોર્મ ભર્યા નથી જો કે પાંચ વાગ્યા સુધીનો સમય છે એટલે હવે પછીની બે કલાકમાં વેપારી પેનલના જે ઉમેદવારો છે તે ફોર્મ ભરશે અત્યારે આ કોંગ્રેસ તરફી જે ખેડૂત વિકાસ પેનલના જે ઉમેદવારો છે તેઓએ અત્યારે ફોર્મ ભર્યા છે માર્કેટ યાર્ડ ની ચૂંટણીમાં આપણી સાથે ધર્મેન્દ્રભાઈ હરવાડિયા છે ધર્મેન્દ્રભાઈ આમ તો કદાચ માર્કેટ યારમાં સૌ પ્રથમ વાર કોંગ્રેસ બધા ઉમેદવારો ખેડૂત પેનલમાં ઊભા રાખ્યા છે નહીં ગઈટ્રમમાં એ માર્કેટિંગ યાર્ડનું ઇલેક્શન હતું ત્યારે પણ અમે અમારી પેનલ ઉતારેલી હતી અને આ વખતે પણ અમે તાગાતથી લડશું એક ખેડૂતના હિતનો અવાજ લઈ અને અમે લોકોની સામે જઈ અને રજૂઆત કરશું અત્યારે આ

હોઈ શકે અહીંયા અવારનવાર પેઢીઓ ઉઠી જાય છે માંથી અનેક દાખલાઓ આપણે જોયા છે એટલે આવા પ્રશ્નો પણ છે અને કોંગ્રેસેના ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે ખેડૂત પેનલમાં આપણી સાથે રજનીભાઈ ભેણ છે રજનીભાઈ તમે પણ ફોર્મ ભર્યું છે શું કહો આમાં એવું છે કે આ યારનો બગાડ અવારનવાર વધતો જ જાય છે એટલે મજબૂતાઈથી ખરેખર ચૂંટણી લડવી પડે ખેડૂતના હિતમાં કામ કરવું પડે હું ચારસો રૂપિયા ની યુરિયા ની થેલી માલણીયા થી પંપી પિસ્તાલી લઈ મારે ચારસો રૂપિયા ની એને તો કઈક સબસીડી છે ને ઘણી ઓલું નેનો ભરાવે છે ખેડૂત ના કામ નો આવે બરોબર ચારસો ને બાર રૂપિયા મારા ઘરે ઉરિયા થેલી પડી ચાલી થેલી મારા ગામમાં બે મંડળી છે એક મંડળી બે માંથી એક મંડળીમાં ખાતર મળતું નથી મંત્રીઓ પગાર ખાઈ આનંદ મંગલમ મજો મજો અને બીજું ઈયળ માં અવારનવાર ગમે પેઠી ઉઠીને વહી જાય કોઈ એક્શન લેવાના નહીં મારી એવી ગણતરી અમુક ટાઈમ હું એક દુકાન લઈ લઉં અને પછી ઊંઘ શું બધું તમે રજનીભાઈ કહી રહ્યા છો કે વેપારી અહીંયા અવારનવાર પેઢીઓ ઉઠી જાય છે આવા બધા બ્રશનો બને છે તો ખેડૂત માં તમને ઉમેદવાર મળ્યા છે અત્યારે તો વેપારી પેનલ જે છે એના બસો સુડતાલીસ છે ચાર એના જે ઉમેદવારો છે ફોર્મ ભરવાના છે તો પછી તમને વેપારી માંથી કેમ ઉમેદવાર નથી મળતા જો ખરેખર આ ઉઠી જ ઉઠી જતી હોય ને તો પછી વેપારીઓ કેમ કોઈ તૈયાર નથી થતા લડવા માટે વેપારી કોઈ દી નહીં ભરે

આ બધે વેપારી ખેડૂતો ના પ્રશ્ન હલ કરશો જીલુભાઈ તમે પણ જે ફોર્મ છે ઓકે એમની યાર વાત કારણ કે પણ ફોર્મ તો તમે ભર્યું છે શું કરો હળવદ માર્કેટયાર્ડ જે વર્ષોથી ભાજપના કબજામાં જે ઘણા ટાઈમથી છે જે ભાજપનો ભ્રષ્ટાચારનો એક અડ્ડો બની ગયો છે હળવદ માર્કેટયાર્ડ એટલે ભાજપનો ભ્રષ્ટાચાર કરવાનું કેન્દ્રબિંદુ બિંદુ આ યાર્ડની અંદર બાંધકામ કોઈ દુકાનોની દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર થયો છે વેપારીઓ વારંવાર પેઢીઓ ઉઠી જાય છે તો વેપારીઓ કોઈ બોલવા ઊં કે ચું બોલી નથી શકતા કોઈ પણ વેપારી બોલવા જાય તો એને કોઈ પણ રીતે ધાક ધમકી આપીને દબાવવામાં આવે છે જ્યાં ભાજપનું સરમુખ્યા શાહી જે વર્ષોથી કબજો જમાઈને બેઠા છે અમે ખેડૂતોને એક આહવાન કરવી છે કે બહાર નીકળો અને અવાજ ઉઠાવો તમારા ભવિષ્ય તમારા બાળકોનું ભવિષ્ય આવનારું જો તમે સુનિશ્ચિત કરવા માંગતા હોય તો ખેડૂતોને પણ અમે એક મંડળીઓને એક અપીલ કરવી છે કે બહાર નીકળીને તમારો પોતાનો એક અવાજ ઉઠાવો જેનું માધ્યમ અમે બનશું જે રીતે અમારે જે કોંગ્રેસ સમર્થિત ખેડૂત વિકાસ પેનલ છે અમે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે ખેડૂતે અને આવનારા સમયમાં અમે મજબૂતાઈથી લડશું અને લડશું નહીં ખાલી અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું જીતવાનો કે અમારો દરેક ઉમેદવાર જે સારી એવી લીડ થી જીતે એવો અમે પ્રયત્ન કરશું અને ભવિષ્યમાં ખેડૂતને હિતને લગતા અલગ અલગ જે પ્રશ્નો યાર્ડના જે વર્ષોથી જે છે એ અમે પૂરા કરશું ખેડૂતને લગતા પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરશું

શોષણ કરવાનું એક માધ્યમ બની ગયું છે વેપારી અહીં વારંવાર તમે જોવો છો કે મહિનામાં એક બે વેપારીઓ ગમે ત્યારે પેઢીઓ ઉઠી જાય આ તે હવે વેપારીઓને વેપારીઓ ઘણા બધા અંદર ખાને ખૂબ જ નારાજ છે કે અમે તમારી સાથે આવવા માંગવી છે પણ અમારી મજબૂરી છે જો વેપારી અમારી સાથે આવે તો એમને સાંજે એમનું લાયસન્સ રદ કરે આ તે અલગ અલગ જે ક્રિમિયાઓ અપનાવે અને વેપારીઓ કોઈ મૂળ સરમુખ ત્યારે સહાય સામે લડવા માટે તૈયાર નથી થતા તો મિત્રો આ હતા જે કોંગ્રેસ તરફી જે ખેડૂત વિકાસ જે પેનલ બનાવી એ છે એના ઉમેદવારોને ટેકેદારોની કે એને અત્યારે જે છે તે અહીંયા હડોદ માર્કેટયાર્ડમાં જિલ્લા રજિસ્ટરની આમ તો એમને ચૂંટણી અધિકારી તરીકે પણ નિમણૂક કરી છે અને તેઓની હાજરીમાં અત્યારે અહીંયા હડોદ માર્કેટયાર્ડમાં જે ફોર્મ છે તે ફોર્મ ભર્યા છે તેની સાથે કહી રહ્યા છે કે ખેડૂત વિભાગની દસ બેઠકો છે આ 10 બેઠકોમાં મોટા ભાગની બે બેઠકો ઉપર કોંગ્રેસ તરફી પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે અને બાકીના પાંચ વાગ્યા સુધીમાં ભરવામાં આવશે જો કે વેપારી પેનલની ચાર બેઠકો છે એના ભાજપ તરફી પણ હજી જે છે ફોર્મ ભરાણા નથી કે નથી કોંગ્રેસ તરફી ભરાણા પરંતુ વેપારી પેનલ ની જે ચાર બેઠકો છે એના પણ સાંજના પાંચ વાગ્યા સુધીમાં ફોર્મ ભરાઈ જાય તેવું લાગી રહ્યું છે આભાર